ઓક્સિજન સિલિન્ડર, સિલિન્ડરનું અટેચમેન્ટ, મીટર જેનાથી ખ્યાલ આવે અંદર ઓક્સિજન કેટલો છે, ફ્લો મીટર કેટલા પર ઓક્સિજન રાખવું છે, મીટર ચાલુ કરવાનો વાલ્વ, હ્યુમિડિફાયર જેમાં પીવાનું પાણી ભરવું, અને અહીંયા મેક્સિમમ લખ્યું છે ત્યાં સુધી ભરવું. સિલિન્ડરના અટેચમેન્ટની ઉપર વાલ્વ જે ખોલવા માટેનું પાનું, વાલ્વ ખોલવા માટેની ડાયરેક્શન એરો પ્રમાણે ખોલવું, નેઝલ કેન્યુલા જેના બે ભાગ, બે દાંતાવાળો નેઝલ કેન્યુલા ભાગ જે નાકમાં જશે, અને લીલા કલરની નોબ જે હ્યુમિડિફાયરમાં જશે. બીજી ટાઈપનો માસ્ક, નેઝલ ઓક્સિજન માસ્ક, જેનો એક ભાગ હ્યુમિડિફાયરમાં જશે ને બીજો ભાગ માસ્કમાં જશે. પલ્સ ઓક્સિમીટર, ઓક્સિજન માપવાનું મશીન. પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન ચેક કરવાની પદ્ધતિ. પલ્સ ઓક્સિમીટરને કોઈ પણ એક ફિંગરમાં એન્ટર કર્યા બાદ ઓક્સિમીટરનું બટન ચાલુ કરવું. ચાલુ કર્યા બાદ બે રીડિંગ જોવામાં મળશે, જેમાં પહેલું રીડિંગ જેના પર SpO2 લખ્યું હશે અને બીજું રીડિંગ જેના પર PR લખ્યું હશે. ઓક્સિજનનું રીડિંગ હાલ 97 છે અને પલ્સ રેટ 116 છે. ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. જો ઓક્સિજન 90 કે તેનાથી ઓછું થાય તો ઓક્સિજનનો બોટલ તૈયાર રાખો, જે હવે આપણે કરીશું. દર્દીને ઓક્સિજન આપવાની પદ્ધતિ. સૌપ્રથમ ઓક્સિજન બોટલ ચાલુ છે કે નહીં એ ચકાસી લેવું. ત્યારબાદ હ્યુમિડિફાયરમાં પાણી છે કે નહીં એ જોઈ લેવું, જેના માટે કાળા કલરની નોબ ચાલુ કરીને બોટલમાં પરપોટા થાય છે કે નહીં એનું ધ્યાન રાખવું. જો પરપોટા થાય તો બોટલમાં ઓક્સિજન છે એમ સમજવું. લીલા કલરનો છેડો ભૂરા કલરના હ્યુમિડિફાયરના ઇનલેટમાં નાખવો. ત્યારબાદ નેઝલ કેન્યુલામાંથી ઓક્સિજન આવે છે કે નહીં એ ચકાસવા માટે બોટલ ચાલુ કરીને કાન પાસે ચેક કરવું કે હવા આવે છે કે નહીં. જો હવા આવતી હોય તો બોટલ ચાલુ રાખીને નેઝલ કેન્યુલા દર્દીના નાકમાં ધીરેથી મૂકવો. Yeah, well,